अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आप डेटाबेस कनेक्टिविटी विषय जुड़ा मांगिए छे હવે ડેટાબેઝ કનેક્ટિવિટી એટલે શું તો આપણો જે સી શાર્પનો પ્રોગ્રામ છે એ સી શાર્પનો પ્રોગ્રામ આપણે વિન્ડોઝ બેઝ ફોર્મ માટે બનાવી રહ્યા છે તો આ રીતનો આપણે એક ફોર્મ હોય એવું આપણે સમજીએ છીએ એસડીઆઈ કે એમડીઆઈ કોઈ પણ ફોર્મ હોઈ શકે પણ એની અંદર આ એક ફોર્મ કંટ્રોલ હોઈ શકે હવે સી શાર્પ પ્રોગ્રામથી આપણે આ ફોર્મ લખી રહ્યા છે અને બીજી બાજુ આપણી પાસે કોઈ ડેટાબેઝ હોઈ શકે જેમ કે ડેટાબેઝની અંદર જોઈએ તો એક્સેસ છે કે એસક્યુએલ સર્વર છે કે માય એસક્યુએલ છે કે ઓરેકલ છે આવી કોઈપણ ડેટાબેઝ પ્રોગ્રામ છે એ ડેટાબેઝ પ્રોગ્રામની ડેટાબેઝ આપણી પાસે હોઈ શકે છે હવે આ ડેટાબેઝ એટલે કે જેની અંદર બહુ એમાઉન્ટમાં બધા ડેટા હોય એને ડેટાબેઝ કહેવામાં આવે છે તો તમે સાદા ડેટાબેઝ વિશે બધી બાબતો વિશે જાણતા હશો એવું હું માનીને ચાલું છું તો ધારો કે એસપીએલ સર્વર કે એક્સેસ ડેટાબેઝ હોય કે જેની અંદર ધારો કે આખા ગુજરાતના બધા સ્ટુડન્ટનો ડેટા કે એવી બધી બાબતો હોય જેમ કે અત્યારે તમે જોયું હશે કે જ્યારે દસમાનું અને બારમા ધોરણનું રિઝલ્ટ આવે છે ત્યારે એ વેબની ઉપર જ મૂકી દેવામાં આવે છે એટલે કે વેબસાઇટની ઉપર જ તમને રિઝલ્ટ જોવા મળી જાય છે તો એ રિઝલ્ટ કોઈક જગ્યાએ સ્ટોર કરવું પડે અને એને ફોર્મની ઉપર અથવા તો વેબની ઉપર લાવવાની જરૂર પડે છે તો એ જે જગ્યાએ સ્ટોર કરવામાં આવ્યું હોય એને ડેટાબેઝ કહેવામાં આવે છે તો એ આટલા પ્રોગ્રામની ડેટાબેઝ હોઈ શકે હવે આ ડેટાબેઝના ડેટાને જો આપણે આ ફોર્મમાં લાવવા હોય તો એ બેની વચ્ચેની કોઈ કનેક્ટિવિટી જોઈએ છે કેમ કારણ કે આ સી શાર્પની અંદર પ્રોગ્રામ છે અને આ જે પ્રોગ્રામ છે એ એક્સેસ કે એસક્યુએલ સર્વર તો એ પ્રકારનો ડેટા આની અંદર હોય છે તો પછી એની વચ્ચે જે વાપરવામાં આવે છે એ એક કનેક્શન આપણે જોઈએ કે કોઈ કનેક્ટ કરતી વસ્તુ તો એ દરેક પ્રોગ્રામ માટે અલગ અલગ હોય છે કે જેની અંદર ખાસ કરીને ઓડી છે કે ઓએલઈડી બી છે જે કે ઓડીપી આ વપરાય છે બેઝિકલી હવે આનો મતલબ થાય છે કે ઓડી બીસીનો મતલબ થાય છે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી ધારો કે આપણે આ બધી એક્સેસ ડેટાબેઝ કે ત્યાર પછી ઓરેકલ ડેટાબેઝ વગેરે કોઈ પણ વસ્તુ કનેક્ટ કરવી હોય તો એની માટે આ ઓડીબીસી પણ વાપરી શકાય છે ઓડીબીસી એટલે કે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી એ થાય છે ત્યાર પછી ઓએલએ બી પણ તમે વાપરી શકો છો માઇક્રોસોફ્ટનો પ્રોગ્રામ જે છે તે ઓએલડીબીનો મતલબ થાય છે કે ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ અને એની અંદર આપણે ડીબી એટલે કે ડેટાબેઝને કનેક્ટ કરીએ છીએ ત્યાર પછી જેડીબેસી ખાસ કરીને જાવા માટે છે કે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી અને આ ઓડીપી છે ખાસ કરીને સ્પેશિયલી ઓરેકલ માટે છે ઓરેકલ ડેટા પ્રોવાઈડર એ ખાસ જોવા મળે છે આપણને તો આવા જે બધા પ્રોગ્રામ છે આ મિડલની અંદર ચાલે છે એટલે આ આપણું ફોર્મ છે કે જે બહાર આપણે જોવા મળે છે એટલે કે ફ્રન્ટ એન્ડ જોવા મળે છે અને કહેવામાં આવે બેક એન્ડ એટલે કે જે પાછળ વર્ક કરે છે આપણને દેખાતું નથી કે એ ડેટા ક્યાં સ્ટોર છે પણ એ બેની વચ્ચે કનેક્ટિવિટી માટે આપણે આ પ્રોગ્રામને વાપરીએ છીએ તો એની અંદર એ રીતના થાય છે કે આપણે ફોર્મની અંદરથી પહેલાં એક રિક્વેસ્ટ મોકલીએ છીએ કે આપણે આ ડેટા જોઈએ છે એટલે ઓડી એને કન્વર્ટ કરે છે અને એ ડેટા ડેટાબેઝની પાસે માંગે છે હવે ડેટાબેઝની પાસે એ જે પણ ડેટા માંગ્યો હોય એ ડેટાબેઝ એને આપે છે અને એ ડેટા ડેટાબેઝમાંથી કનેક્ટિવિટીમાં આવે છે અને કનેક્ટિવિટીનો જે પ્રોગ્રામ છે એ ફોર્મને આપી દે છે તો આ એક રીત થઈ કે જેની અંદર વચ્ચે કનેક્શન હોય અને એ કનેક્શન આ ડેટાબેઝમાંથી ડેટા કાઢી અને આપણને ફોર્મની ઉપર બતાવે છે અને એ જ રીતે જો આ ડાયરેક્ટલી આપણે કનેક્ટ ના કરવું હોય તો પછી આપણે એક ક્લાસ દ્વારા પણ કનેક્ટ કરી શકીએ છીએ એટલે ધારો કે આપણે આપણું ફોર્મ છે એની અંદર આપણે ક્લાસ લખવા વિશે આગળ જોઈ ગયા કે આપણે ક્લાસ કઈ રીતે લખી શકીએ આપણો પોતાનો તો જે ક્લાસ આપણે લખ્યો હોય તો એ ક્લાસ અને ફોર્મ ક્લાસ બે સાથે વર્ક કરે છે એટલે કે આપણું ફોર્મ છે એ ક્લાસની પાસે ડેટા માંગે છે પછી ક્લાસ જે છે એ આજે વચ્ચેનું મિડલ કનેક્ટર છે એની પાસે માંગે છે અને એ આગળ ડેટાબેઝની પાસે માંગે છે ડેટામાં બેઝમાંથી જે ડેટા આવે તે પહેલાં કનેક્શનમાં આવે છે અને કનેક્શન એને ક્લાસમાં આપે છે અને ક્લાસ પછી એને ફોર્મની ઉપર આપે છે તો આ રીતે આપણે કરી શકીએ કાં તો આપણે ક્લાસ બનાવીને જે વચ્ચેનો મિડલ કનેક્ટર છે એનો ઉપયોગ કરી અને ડેટાબેઝની બધા ડેટા લઈ શકીએ અથવા તો ડાયરેક્ટલી ફોર્મ થ્રુ પણ લઈ શકીએ તો આ બધી બાબતો આની અંદર ચર્ચા કરવાની છે આ જ વસ્તુ જે છે એ પ્રોગ્રામથી સમજીએ આના પછીના જે વિડીયો છે એની અંદર આપણે પ્રોગ્રામથી સમજીએ કે પહેલાં આપણે એક્સેસની ડેટાબેઝ કઈ રીતે કનેક્ટ કરવી હવે પછીના જે એડવાન્સ સી શાર્પના જે ટ્યુટોરિયલ મારા આવશે એ એડવાન્સ સી શાર્પના ટુટોરિયલની અંદર આપણે બીજા જે બધી બાબતો જે છે કે એસક્યુએલ સર્વર છે કે ત્યાર પછી ઓરેકલ સર્વર છે વગેરેને કનેક્ટ કરવા માટે જે બધી બાબતોની જરૂર પડે છે એ બધી બાબતો આપણે પાછળથી ચર્ચા કરીશું પણ પહેલાં આપણે આના પછીનો એક પ્રોગ્રામ જોઈએ કે જેની અંદર એક્સેસ ડેટાબેઝ આપણે કનેક્ટ કરવા વિશે જોવા માંગીએ છીએ એ વિડિયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है